ઇન્સ્યોરન્સ પોલિસીના રિફંડના નામે મહિલા સાથે થયેલી ઠગાઈના બનાવમાં સાયબર સેલે દિલ્હીની ગેંગના બે સાગરીતોને ઝડપી પાડ્યા છે વડોદરાના છાણી વિસ્તારમાં રહેતી પદ્મા નામની મહિલાએ ઇન્સ્યોરન્સ પોલિસીનું પ્રીમિયમ ભરવાનું બંધ કરી ઇન્સ્યોરન્સ કંપનીને જાણ કરતાં થોડા દિવસ પછી ઈશાની ગુપ્તા નામની યુવતીનો તેના પર ફોન આવ્યો હતો અને પોલિસી કેમ બંધ કરાવો છો તેમ કહી પૂછપરછ કરી હતી મહિલાએ તેના પતિ ગુજરી ગયા હોવાનું પચાસ હજારનું પ્રીમિયમ ભરી શકે તેમ નથી તેમ કહી પોલિસી બંધ કરવા માટે સૂચના આપી હતી તેથી ઈશાનીએ તેમના બોસ અમલ રાઠોડનો સંપર્ક કરવા માટે કહ્યું હતું અમલ રાઠોડે રૂપિયા આઠ લાખનું રિફંડ બે દિવસમાં આપવાનું કહી મહિલા સાથે વાતચીત કરી હતી ત્યારબાદ મહિલાએ પ્રોસેસિંગ ફી ડોક્યુમેન્ટ ચાર્જ જીએસટી તેમજ એજન્ટની બાદબાકી થતાં તે કંપની તરફથી ચૂકવવાની રકમ ઉપર લાગતી જીએસટીની રકમ ચૂકવવાના નામે મહિલા પાસે કુલ બે લાખ પડાવી લીધા આ બનાવ અંગે મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવતા સાયબર સેલે બેન્ક એકાઉન્ટના ડિટેલની તપાસ કરી દિલ્હીમાંથી રાજેન્દ્રસિંહ લક્ષ્મણસિંહ તેમજ આશુતોષ મોહરાત જા જયવિહાર બાપોરોલા દિલ્હી વેસ્ટને ઝડપી પાડ્યા હતા બંને બેંક એકાઉન્ટના હોલ્ડરના ટ્રાન્ઝેક્શનોની પોલીસે તપાસ કરી રહી છે